નમસ્કાર દોસ્તો તેજ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે આજના સમયની આજના યુગની સૌથી જટિલ સમસ્યા અને એ સમસ્યા કે જેના માટે લોકો લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખે છે ટેસ્ટ ટ્યુબ બેબી એના માટે પુષ્કળ પ્રમાણમાં ખર્ચાઓ કરે છે આજે આપણે એને લગતી જરા વાતો કરી લઈએ ગર્ભધારણ ન થતા હોય એવા દંપતીઓ માટે ખૂબ અગત્યનો વિડિયો એટલે વધુ વધુ શેર કરજો દોસ્તો તો વીર્યની અંદર શુક્રાણોની સંખ્યા ઓછી હોય એને કારણે ગર્ભધારણ થઈ શકતું નથી તો આવા સમયમાં વડના ટેટાનું ચૂરણ દૂધ સાથે લેવું અને કુણા પાનનો કે કુણી વળવાઈનો ઉકાળો કરી પીવાથી ફાયદો થાય છે શુક્રાણુઓની સંખ્યા વધે છે અને ગર્ભધારણ થઈ શકે છે પણ આ બધા પ્રયોગ કરતાં પહેલાં ડૉક્ટરે રિપોર્ટ કરાવી લેવો કે સ્ત્રી અથવા પુરુષ કોની અંદર શુક્રાણોની સંખ્યા ઓછી છે એ જાણી લેવું જરૂરી છે પછી વડલાના તાજા અંકુર જે ફૂટેલા હોય એ પાણી સાથે પીસીને એને પીવાથી પણ ગર્ભધારણ થાય છે એનાથી શરીરની ગરમી રતવા એ બધું મટે છે ગર્ભપાત પણ થતો નથી જે ગર્ભની અંદર હોય છે શિશુ એને ઉત્તમ પોષણ મળે છે અને ગર્ભની વૃદ્ધિ સારી રીતે થતી હોય છે એટલે ઘણો બધો ફાયદો છે વડલાનો દોસ્તો વડના ટેટાનું ચૂરણ સ્ત્રી પુરુષ બંને નિયમિત સેવન કરે તો ગર્ભધારણની શક્યતા વધે છે સ્ત્રીના પ્રજનન અંગોની જે ગરમી હોય દૂર થઈ જાય છે અને ગર્ભધારણ માટે એ સક્ષમ બને છે એક ઉક્તિ છે કહેવત છે કે જે ખાય તેટા એને થાય બેટા એટલે વડ ઉત્તમ છે વંધ્ય સ્ત્રીને વડની કૂપળોનો ઉકાળો દૂધ સાથે પાવાથી ગર્ભ રહે છે તથા કૂપળો કે વડવાઈની તાજી કૂપળોને દૂધમાં લસોટી એને નસ્ય આપવું એટલે નરણા કોઠે આપવાનું બજારમાં બીજના સ્વરૂપમાં મળતું નાગ કેસર અને સાકર સરખા ભાગે લઈ પાવડર બનાવી દરરોજ એક ચમચો પાવડર દૂધ સાથે સવારે નળના કોઠે નિમિત લેવાથી ગર્ભધારણ થાય છે અમુક પ્રકારનું વંધત્વ પણ એનાથી મટતું હોય છે ઋતુકાળના દિવસો દરમિયાન એક પાકા બીજોરાના તમામ બીજ પાણી કે દૂધમાં ગળવાથી કે એ બીજોના પાવડરનું સેવન કરવાથી પણ ગર્ભધારણની શક્યતા રહે છે આ પછી ચોખ્ખા દિવસો દરમિયાન ગર્ભધારણનો પ્રયત્ન કરવો એક મહિને સફળતા ન મળે તો બીજે મહિને ઉપચાર ચાલુ રાખવો આ બીજોરાના બીજ એ બધું આયુર્વેદિક દુકાનોએ મળતું હોય છે એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી નેક્સ્ટ વિડીયોને તો ફરી મળીશું એટલે આવા વિડીયો તમને મારા પ્લે લિસ્ટની અંદર જોવા મળશે તે જ ડિજિટલ એજ્યુકેશનના પ્લે લિસ્ટમાં તમને જોવા મળશે વધુમાં વધુ શેર કરજો દોસ્તો નમસ્કાર